ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10:30 ને મારે નાસ્તો કરવાનો બાકી છે, કેમ કે હરીનું ટિફિન બનાવીને હું પાછી વિડીયો બધા અપલોડ કરીને સૂઈ ગઈ હતી. તો હમણાં થોડી વાર પહેલાં જાગી છું અને ગટ્ટુ બી હમણાં 1/2 કલાક પહેલાં જ જાગ્યું છે. એ બહાર રમે છે ને મમ્મી મને બનાવી દે છે ભાખરી. તો ચલો આપણે ભાખરી બની જાય એટલે નાસ્તો કરીએ. જો આમાં હું ગટ્ટુ બેઠું છે. ગટ્ટુ 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 હાય કરજો. જય શ્રી રામ. કેટલી મોટી ભાખરી બનાવી દીધી. ભાખરી એવડી કોણ ખાય? એવડી મોટી ભાખરી ખાવી? બે બટકા. આપણો નાસ્તો રેડી છે, એમાં ઘી લગાવવાનું બાકી છે. મમ્મી મને ઘીની બહુની જ આખી પકડાવી દીધી કે લગાવીને ખાવું. એટલું આપણે ઘી લગાવી દઈ ભાખરીમાં. ઘી સારું આને ખાવાથી હડી મજબૂત થાય તમારી. આવતું હોય તો નકર નહીં. મને ભાવે ઓછું પણ હું તો ખાઈ લઉં, તાકાત રહે ને શરીરમાં. એટલે ગટ્ટું ખાવું છે. હાલ મમ્મા ખવડાવે, હાલ મમ્મા ખવડાવે, હાલ ભાખી ખવડાવે. હાલો ભાખી ને અથાનું. હાલો હાલો એ આવ્યો માવો કાનો આવ્યો. એપલ એપલ ખા. વાગ્યા છે 11 અને કપડાં હોશ થઈ ગયા છે. મારે સુકવાના છે તો ચલો આપણે કપડાં સુકાવી દઈએ. અને બીજું શું, ગટ્ટુ રમે છે પપ્પા પાસે. મમ્મી થોડુંક બહાર રસોડા પણ સાફ સફાઈ કરે છે. બોટલો બહુ બધી ભેગી થઈ ગઈ છે બધી ફરી અને બહાર નહીં. તો કાંઈ નહીં, ચલો આપણે પહેલાં કપડાં સુકાવી દઈએ. વાગ્યા છે 12:30 ને હું બનાવું છું મેથીના ભજીયા અને પાઉં માટે બટેકાની પતરી. તો જો આપણે બેટર રેડી છે, બટેકાની પતરી પણ રેડી છે, બધું બેટર રેડી છે. તો કાંઈ નહીં, ચલો આપણે ફ્રાય કરી નાખીએ. પછી ગરમ ગરમ પહેલાં મૂકવા દઈ દઈએ, પછી ગટ્ટુને દઈ એને ઠરેલા દેવાના, ગરમ ન દેવાના, તો મોડું પડી જાય. અને પછી હું ખાયેલો લાસ્ટમાં. ચલો કાંઈ નહીં, મને નાખીએ ફટાફટ. તો જો કુંભણી આવી બને છે, બની ગયા છે. પપ્પા ખાવા બેસી ગયા છે ને ગટ્ટુ બેસી ગયું છે. ખાવો ખા ખા. તો ભજીયા બનાવીને મને બહુ આમ ગરમી થઈ ગઈ, વાત જવા દીધું. એસી ચાલુ કરવું પડ્યું, પ્લસ હું જમવાનું અંદર જ લઈ આવી છું. જો દહીં, ખજુરામલીની ચટણી, પછી આ કુંભણિયા અને બટાકાની પતરી. ચલો આપણે ખાઈ લઈ. મમ્મી ખાય છે બાર, ગટ્ટુ ખાય છે. હું તું માં કાના લઈ. ગટ્ટુ જો તોફાન કરે છે, મારી બેક સાઈડ ચડીને પડે છે. ડીડુ 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 થેન્ક યુ. ગટ્ટુ અમારા બેન કબૂતર જોડે વાતો કરે છે. એકલું એકલું રમતું જોઈ જો આમ અંદર એમાં કરે બધું વીખા કરે. જો વાગ્યા છે 8 ને મારા બેન કે સુતા નથી. જો એના નેના મોજા ને બધું કાઢે ને નાખે હે. જો મોજા છે. કોના મોજા છે? તારા છે? કેટલા બધા છે? લાદ બધા મોજા છે. મોમા દીકાના લાદ બધા છે. મોમા એ હાટુ મોજા દેટલા લીધા છે, બાદ જવા દે. બહુ બધા મેં ભેગા કર્યા છે મોજા. નાની હતી ત્યારે તો હું છે 4 દિવસ 4 દિવસના મોજા લઈ આવતી હતી. એ બી બહુ બધા પડ્યા છે પણ એ મૂકી દીધા છે. હાથના પગના ના, બધા હાથના નથી, આ પગના છે. રૂમાલ ને મોજા. વાગ્યા છે 6:30 અને હું હમણાં જાગી છું. અને મારું ગટ્ટુ 5 વાગ્યાનું જાગ્યું છે અને એ રમે પણ છે ગયાનું. અને હું એમ જ સૂતી હતી પણ મને ઊંઘ નહોતી આવતી. પણ લાસ્ટ મુમેન્ટ એવું થયું, ગટ્ટુ જાગી. મને આમ બહુ ચક્કર આવતા હતા ને વોમિટિંગ જેવું થતું. 2 દિવસ પહેલાં થતું હતું ને એવું થઈ ગયું હતું મને. કંઈક આમ બપોરે ખાવામાં છે ને થોડુંક તળેલું ખવાઈ ગયું ને એટલે એવું થઈ ગયું હતું. કાંઈ નહીં, ચલો કે જઈએ છું તો આપણે ચા બનાવી પીએ. મારું ગટ્ટુ જો રમે. હાય લાડુ લાડુ. ક્યાં ગોચ્યા જો મને? હી પ્રેગ્નન્ટ છે ને વન પીસ પહેરીને ક્યાં જાવ? તો જો મારી ચા બની ગઈ છે. મારું ગટ્ટુ છે ને હજી પોતો માં મમ્મી માર્યું તો જો કોકડા કરી એવું ક્યાં. આય ક્યાં કોકડા કર્યા તે? એ દસ્તો લીધો છે. અરે રો દે પાપાને. કોનો દીકરો?
વાગ્યા છે 7 વાગે આવી ગયા છે ને અમારા બેન, જો ના હજી નાયા નથી ને ત્યાં નેરા કરવા મીધા. કેવી છો પાપા ને દીકો, કેવો છો તું? લાઈટી લાઈટી છીએ. હા લાઈટ કી છો એટલે જ રીહા છો, જા હોય ને હુઈ જા છો રીહા. હાલો ને માર્કેટ માં કે શોપેટ લઈ જતા આવું કે ઓઢી દે હાલ પાપા ને, પાપા ને ઓઢી દે. પાપા હવે ઉઠાડ તો કરી પાપા, ઉભા થાવ કે લે ઉડી ગયો. હાલો ખાવા હાલો કે બાય બાય. હાલો ખાવા જો, ખાવો ઉપડું છે. વાગ્યા છે 9:15 અને મારું બધું દોડતું દોડતું પડી ગયું છે. નાકમાંથી લોહી નીકળ્યા, બહુ નથી નીકળ્યા, નોર્મલ જ નીકળ્યા છે તો વાંધો ન થાય. ક્યાં વાગ્યું જો, લો રૂમાલ એ બગડ્યો છે. બાબુ ક્યાં વાગ્યું? તોફાન એના છે ને બહુ વધી ગયા છે, હાલવું નથી અને દોડવું છે તો પડી અડી ગયું નાના. સારું થયું બહુ વધારે લોહી નથી નીકળ્યા. બાબુ બુટીઓ છે અહિયાં કિનલી થોડા અમે બેઠે કિનલી મ્યુઝિક રોટલી નથી તો એનો ઓલો સાદો લોટલો છે, રોટલો કેવાય બાજરાનો. હા કિનારી જો બેકો મસ્તી ને ઈતન. અમારા પીઝા આવી ગયા છે, રાખો બીજે જવાથી. મનીયો છોપરાના ભાઈ બંધ કર ના, તારા બકવાસ બંધ કર.
જો હરીફે કઈક નવું એક્સપેરિમેન્ટ કરે છે હરીની વાહો વાહે જો આવું કરે આ જો છોડા છોલા છે હમણાં જ પાણી પીશું હા હા એનું મોટું તો એ ક્રિશા આમ તો મોટું કરી દીધો તો કેમ ગરમ લાગ્યું પીઝા ગરમ લાગ્યું અચ્છા હમકો સે ખા રહી હમ તો નહીં ખાઈ ગયો એટલે મેં કીધું કે મેં ખાધું કિના લીધો સેલા સેલા રાપે છે ઓલી તો અમે પીઝા ખાઈને હવે બહાર નીકળી ગયા છીએ ઓલા બુટિયો ને એ બુટિયો નો હરી ક્યાં છે એય માવો મારી આટું રાખશું એની કે એકલા એકલા ખાય ને કાલ પીસોડા થાય તમાશા દેખને શાક બનાવતા નથી આવડતું સૌથી બેસ્ટ કુકિંગ જો આ અમારા ગ્રુપ માં હારા મારા હવે આમ જો હવે ચોખા ઘઉં ચોખા ભળી જાય ખીચડી ખાવાની છે હવે આપડે ચોખા ન કહેવાય મોગ ચોખા હા એ સમજી ગઈ ને હું શું કેવા માંગતો હતો એ બસ બધી જગ્યાએ શોખ મારી ભાષા સમજી જાય છે એ વાત સારું છે યે બડી અચ્છી બાત કહી આપ કઈ નઈ ક્રિશા તું સમજી જઈ ને એને ચોખ્ખું કહી દીધું આમ હોય મગ ચોખા ઘઉ ચોખા પડી ગયા હા તે વાંધો નઈ હાલ ખીચડી બનાવવાની ઘઉ ચોખા વાગ્યો છે 1:15 અને બસ અમે હુવાની તૈયારી કરીને હરી તો વાળને હરીના વાળ ખેંચીને એને હુવા જ લઈ જાય છે હરી કઈક નીંદર આવતી નથી અને હાલે હરી ઘર ભેગો થા હાલે ઘર ભેગા થાવ ને હું જાઉં તો 1:15 થઈ ગયો છે ક્રિશા બધાને ટાટા કહી દે હવે બાય બાય ટાટા સી યુ આજનો વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ